મિત્રો, આપણા સમય અને સંજોગોના એક્શન રિએક્શન બદલાઈ ગયા. સમગ્ર વિશ્વ કોરોનાના સકંજામાં અને આપણે જાણે બંધ પડદા પાછળ પોટલાની કઠપૂતળીઓ. હવે થોડીક છૂટછાટ મળી છે અને લોકડાઉન પણ ખુલશે, એટલે ચીંચી ચૂંચું કરતા આપણે સૌ વિચારો અને સવાલોના હાથી ઘોડા ઉપર સવાર થઈને સમજદારી અને સાવચેતીના હથિયાર ધારણ કરી આપણે જ આપણા પોતાના રાજા રાણીને સિપાઈઓ બની કોરોના સામે જંગ જીતવા તૈયાર રહેવું જ પડશે. કોરોનાને હરાવવાનું છે અને આપણે જીતવાનું છે. સમાજ અને સરકારના સહયોગ સાથે આપણો દોરી સંચાર આપણે જાતે જ કરવાનો છે. હાલમાં શું કરીએ છીએ અને લોકડાઉન પછી શું, આ અંગેના સંદેશાઓ અમને મળી રહ્યા છે. આભારની અનુભૂતિ સાથે આવો સાંભળીએ નામાંકિત મહાનુભાવોના વિચારો. મિત્રો, હવે આપણે સાંભળીશું ફિલ્મ, ટીવી અને નાટ્ય જગતના જાણીતા અભિનેતા શ્રી મેહુલ બુચનો સંદેશો. નમસ્કાર મિત્રો, હું મેહુલ બુચ. આપણે અત્યાર સુધી ટેલિવિઝનમાં સિરિયલો, નાટકો અને ફિલ્મોના માધ્યમથી એકબીજાને મળીએ છીએ, પરંતુ અત્યારે હું આપની સાથે કંઈક થોડી જુદી વાત કરવા આવ્યો છું. હવે તમે સમજી જ ગયા છો કે એક અભિનેતા આપ સૌની સાથે આ લોકડાઉનના સમયમાં કંઈક જુદી વાત કરવા આવ્યો હોય એટલે તરત શરૂ થઈ જશે કોરોના વિશે, કોરોનામાં શું કરવું, શું ન કરવું, હાથ કઈ થઈ રીતે ધોવા, કેટલી વખત ધોવા. ના, મને ખબર છે કે છેલ્લા 21 દિવસથી આપણે કોરોના 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 કોવિડ-19 આ શબ્દ સાંભળી સાંભળીને હવે થાક્યા છીએ. મિત્રો, 21 દિવસનું લોકડાઉન તો આપણે દરેકે દરેક ભારતવાસીઓ સરસ રીતે પાર પાડી ગયા, શિસ્તબદ્ધ રીતે. હા, અપવાદો થોડા હોય જ, એ લોકોને પોલીસે દંડા માર્યા. હવે સરકારે સંજોગોને જોતા લોકડાઉન 3 મે સુધી લંબાવ્યું છે, પરંતુ અત્યારે સરકાર તરફથી થતી પહેલ અને સમાચારો જોતા જોતા એવું લાગે છે કે 3 મે સુધીમાં ધીમે ધીમે સરકાર થોડા બંધનો સાથે પણ થોડી થોડી આપણને બહાર નીકળવાની છૂટ આપશે 3 તારીખ પછી, જો સંજોગો સુધરશે તો. અને મિત્રો, આપણે સૌએ જ્યારે આપણને પાછા કામે વળગવાની છૂટ મળે ને, ત્યારે જ સૌથી વધારે તકેદારી રાખવાની છે, સૌથી વધારે ત્યારે જ સંભાળવાનું છે. હા મિત્રો, કારણ કે અત્યાર સુધી તો આપણે જે શિસ્તમાં રહ્યા, કદાચ સરકારે આપણને શિસ્તમાં રાખ્યા એટલે કોરોનાથી બચ્યા છીએ, પણ લોકડાઉન પૂરું થયા પછી આપણી પોતાની જિંદગી, એ આપણી પોતાની જવાબદારી છે, આપણા પોતિકાઓનું જીવન એ આપણી જવાબદારી છે, એ સમજીને પણ પોતાની જાતની ખૂબ 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 તકેદારી રાખવાની છે. સોશિયલ ડિસ્ટન્સિંગ નામનો આ મંત્ર મારા હિસાબે હજી આવનારા 6 મહિના સુધી તો આપણે પાળવો જ રહે. અને આ જતાં પહેલાં એક વાત કહીશ, હવે શેક હેન્ડ નહીં, યાર હાથ જોડીને નમસ્તેનો રિવાજ ભારતમાં તો પાકો છે, સમજાને. બસ, બાકી 3 મે સુધીનો સમય છે. ઈશ્વરે આવો લોકડાઉનનો સમય પણ આપ્યો છે જ્યારે તમે પોતિકાઓને, પોતાના પરિવારને સરસ રીતે સમય આપી શકો છો, પોતાની જાતને ઓળખી શકો છો, કંઈ કેટલી એવી પ્રવૃત્તિઓ કરી શકો છો કે જે આપણે અત્યાર સુધી નથી કરી શક્યા. હવે દાખલા તરીકે, મને ફ્લુટ વગાડવાનો 20-એક વર્ષ પહેલાં બહુ શોખ હતો. મારી પાસેથી એક ફ્લુટ નીકળીને મેં ફ્લુટ પર ગીત વગાડવાનું શીખવા માંડ્યું. કેટલું બધું વાંચવાનો સમય મળે છે, કેટલી બધી ફિલ્મો જોવાનો સમય મળે છે, એટલે 3 તારીખ સુધી મનને શાંત રાખી લોકડાઉન ખુલ્યા પછી શું કરવું એનું પ્રોપર પ્લાનિંગ કરી અને લોકડાઉન ખુલે પછી પૂરેપૂરી સાવચેતી તકેદારીથી આગળ વધવાનું છે, એ નિશ્ચય અત્યારે જ મનમાં કરી લેજો. બાકી ટિલ 3 મે એટલીસ્ટ બી હોમ, કીપ સે. આવજો મિત્રો. આપણી સમજદારી, સ્વાસ્થ્યના નિયમોની તકેદારી અને સરકાર તેમજ સેવારક્ષક દળોની સૂચનાઓનું પાલન
કોરોના સામેના સંઘર્ષમાં સફળતા ચોક્કસ અપાવશે. પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક આપની સાથે છે.